नमस्ते विद्यार्थी मित्रों, धोरण 4 વિષય છે ગુજરાતી। એમાં આપણે અગાઉના વિડિયોમાં પોયમ નંબર 11 ચોકમાં દાણા ટેક્સ્ટબુકમાં આપણે પોયમ શીખી ગયા એની માહિતી મેળવી લીધી। આજે આપણે નેક્સ્ટ પેજ ઉપર જે શબ્દાર્થ આપેલા છે એ શબ્દાર્થ અને એના નીચે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે। तो सौथी पहला तो विद्यार्थी मित्रों तमारे तमारी नोटबुक में वन टाइम पोयम लखवानू छे। पोयम लखाई जाए ना पछी टेक्स्टबुक में जे पाछळना पेज पर शब्दार्थ आपेला छे ए शब्दार्थ तमारे तमारी नोटबुक में पोयम लखाई गया पछी नीचे लखवाना रहेशे। त्यार बाद अहींयाथी हूँ जे पीडीएफ मोकलाऊँ ए पीडीएफ थी एमां जोईने तमारे स्वाध्याय लखवानो रहेशे अने साथे साथे पोयमनी तैयारी करवानी छे। तो नीचे स्वाध्यायमां आपेलुं छे कि वात प्रश्नोनी आपेलुं छे वात प्रश्नोनी वात प्रश्नोनी એમાં નંબર 1 છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। નંબર 1 આ કાવ્યમાં કયા કયા પક્ષીઓને કવિ દાણા ચણવા બોલાવે છે। પોયમમાં આપણે જોઈ ગયા પારીવા, ચકલા, કાગડા, હોલા, મોરલા, ઢેલ, પોપટડા, મેના અને કાબર જેવા પક્ષીઓને દાણા ચણવા બોલાવે છે। નંબર 2 ચોકમાં કયા કયા અનાજ પક્ષીઓ માટે નાખ્યા છે। તો ચોકમાં બંટી, બાજરો, ચોખા, બાવટો, ઝાર અને ગૌ વગેરે દાણા પક્ષીઓ માટે નાખેલા છે। નંબર 3 પર છે કવિ પક્ષીઓને શું કરવા કહે છે। કવિ પક્ષીઓને નિરાંતે ખાવા અને આનંદે ગીત ગાવા નું કહે છે, આનંદે ગાવાનું કહે છે। નંબર 4 છે પક્ષીઓને કોણ હેરાન નહીં કરે। તો પક્ષીઓને કૂતરો અને બિલાડી હેરાન નહીં કરે। એના નીચે છે કે વાત પંક્તિની પ્રશ્ન નંબર 2 નીચે જણાવેલ ભાવ કવિતાની કઈ પંક્તિઓમાં સમાયેલો છે તે લખવાનો છે। નંબર 1 છે કે શાંતિથી રમો અને ખાઓ। અહીંયા આપેલું છે કે શાંતિથી રમો અને ખાઓ એવું કઈ પંક્તિમાં આપણને આવો ભાવ જોવા મળે છે। તો હતું નિરાંતે ખાજો ને આનંદે ગાજો। શાંતિથી રમો અને ખાઓ તો નિરાંતે ખાજો અને આનંદે ગાજો। નંબર 2 તમને કોઈ હેરાન નહીં કરે। તો આન્સર છે કે કોણ નહીં હેરાન કરે, બિલાડી નહીં આવશે, કૂતરો નહીં આવશે। આ કવિતાની પંક્તિમાં તમને કોઈ હેરાન નહીં કરે એવો ભાવ સમાયેલો છે કે બિલાડી નહીં આવશે, કૂતરો નહીં આવશે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પ્રશ્ન નંબર 3 જોઈશું। પ્રશ્ન નંબર 3માં છે વાદ શબ્દોની વાત શબ્દોની એમાં છે કે નીચેના શબ્દો એક વચન છે કે બહુવચન તે લખો। નંબર 1 પંખીઓ તો બહુવચન છે કે ઘણા બધા પંખીઓની વાત કરવામાં આવેલી છે તો બહુવચન। કાગડા, કાગડા પણ બહુવચન, કાગડો એવું લખેલું હોય તો એકવચન, પણ અહીંયા છે કાગડા તો બહુવચન। નેક્સ્ટ પેજ ઉપર છે કે ચકલી, ચકલા હોય તો બહુવચન આવશે પણ અહીંયા આપેલું છે ચકલી તો ચકલીમાં આવશે એકવચન। નંબર 4 કૂતરો, એક કૂતરાની વાત કરવામાં આવેલી છે તો એકવચન। નંબર 5 ઉપર છે બિલાડી, બિલાડી પણ એક બિલાડીની વાત કરવામાં આવી છે, બિલાડીઓ હોય તો બહુવચન પણ અહીંયા એક બિલાડીની વાત છે તો એકવચન। નંબર 6 તારા, તારા એક તારો, બે તારા એવું ના કહેવાય, તારા તો ઘણા તારાઓના સમૂહની વાત કરવામાં આવી છે તો બહુવચન। પ્રશ્ન નંબર 4 જાતિ બદલો,
અહીંયા નંબર એક ઉપર કાગડો આપેલો છે તો સામે આન્સર છે કાગડી, એટલે કે જાતિ બદલેલી છે કાગડો કાગડી. એવી રીતે અહીંયા નંબર બે ઉપર મોર છે તો મોરની જાતિ બદલાય તો શું બનશે? ઢેલ. ચકલી, જાતિ બદલવાની છે તો બનશે ચકલો. નંબર ચાર પર છે બિલાડી, તો બિલાડીની જાતિ બદલીએ તો અહીંયા બદલાશે બિલાડો. નેક્સ્ટ છે નંબર પાંચ પર કૂતરો, તો એની જાતિ બદલાશે તો અહીંયા બની જશે કૂતરી. નંબર છ ગધેડો, તો અહીંયા બનશે આન્સરમાં ગધેડી. નંબર સાત સસલો, તો અહીંયા બનશે સસલી. નંબર આઠ ડેડકો, તો અહીંયા બનશે ડેડકી. ચલો નંબર પ્રશ્ન નંબર પાંચ છે, નીચેના શબ્દોમાં અનુસ્વાર કયા વર્ણ ઉપર અનુસ્વાર લગાવવાનો છે એ આપણને શોધવાનું છે. જ્યારે શબ્દ વાંચીશું ત્યારે આપણને ખબર પડશે. અને નીચે અહીંયા જે બ્લેન્ક્સ આપેલી છે એ બ્લેન્ક્સમાં આન્સર લખવાના છે. ચલો અહીંયા આપી છે બગડી, હવે આપણે શબ્દ વાંચીએ તો કેવું વંચાય? બગડી લખેલું છે તો શું લખવાનું છે? બંગડી. તો સેના ઉપર અનુસ્વાર આવશે? બ ઉપર. તો અહીંયા લખ્યું છે બંગડી, બ ઉપર અનુસ્વાર આવશે. તેવી જ રીતે ગેટુ, હવે ગેટામાં અનુસ્વાર ક્યાં આવશે? ટ ઉપર આવશે. તો અહીંયા વંચાશે ગેટુ. નંબર ત્રણ પર કાસકી, કાસકી વંચાય શબ્દ તો કા ઉપર અનુસ્વાર આવશે. તો અહીંયા કાસકી. નંબર ચાર છે સુદર, હવે સુદર શબ્દ ના હોય તો શું બનાવવાનું છે? સુંદર. તો સના ઉપર અનુસ્વાર આવશે તો બની જશે સુંદર. નંબર પાંચ સોગંદ, હવે આપણે શબ્દ બનાવીશું શું બને? સોગંધ. તો ગ ઉપર આવશે અનુસ્વાર તો સોગંધ, સોગંધ. નંબર છ શાંત, શાંત લખેલું છે શાંત, અનુસ્વાર શા ઉપર મૂકીશું તો બનશે શાંત. નંબર સાત ઉપર છે ચાંચ, હવે આપણે છા ઉપર અનુસ્વાર મૂકીશું તો બની જશે ચાંચ. નંબર આઠ ઉપર છે બુદ, તો અનુસ્વાર બુ ઉપર લગાવવાથી શબ્દ બનશે બુંદ. તેવી જ રીતે નવ ઉપર જખના, તો જ ઉપર અનુસ્વાર મૂકીશું તો શબ્દ બનશે જંખના. એવી જ રીતે નંબર દસ, નંબર દસ ઉપર આપેલું છે અહીંયા જુઓ, બધું આપણે શબ્દ બનાવવાનો છે બંધુ, અનુસ્વાર ક્યાં મૂકીશું? બ ઉપર, તો બનશે બંધુ. તેવી જ રીતે નંબર પ્રશ્ન નંબર છ, વાંચો સમજો અને લખો. ચોકમાં દાણા નાખ્યા છે, ચોકમાં દાણા નાખ્યા છે, સોરી હું વાંચી ઉલટું, ચોકમાં નાખ્યા દાણા છે. આપણે એનો સુલ, આ જે વાક્ય આપેલું છે ઉલટું સુલટું છે, ઉલટું છે, તો આપણે એનો સીધું બનાવવા દઈએ. વાક્ય રચના બનશે ચોકમાં દાણા નાખ્યા છે. નંબર બે, લાવજો મેનાને પોપટડા આવો, તો વાક્ય બનશે આવો પોપટડા મેનાને લાવજો. નંબર ત્રણ, ના કલબલ કરશો કાબરબાઈ આવો, તો બનશે અહીંયા આવો કાબરબાઈ કલબલ ના કરશો. નેક્સ્ટ પેજ, નેક્સ્ટ પેજ ઉપર પ્રશ્ન નંબર સાત છે ભાષા પ્રયોગ. અહીંયા આપેલું છે નંબર એક પર ચકલી ચીંચી કરે, ચકલી કેવો અવાજ કરે? ચી ચી. નંબર બે, કબૂતર ગુ 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 કરે, કબૂતરનો અવાજ ગુ ગુ થાય. તો પક્ષી અને પશુ તેમના અવાજ સાથે જોડવાના છે. અહીંયા આપ્યું છે કાગડો, સોરી કોયલ, અહીંયા આપી છે બિલ્લી, આ છે બકરી, આ છે ગધેડું, આ છે કૂકડો. ઉપર આપ્યું છે આ છે કાગડો અને કોયલ, અને આ વાંદરું આપેલું છે. તો કાંકા, કાગડો કાંકા કરે,
તો આમાંથી કાગડા આના ઉપર તમારે લાઈન બનાવવાની. કુહુ કુહુ તો કોયલ શોધવાની, એને જોઈન્ટ કરવાનું. હુંફ હુંફ તો વાંદરો કરે. મ્યાવ તો અહીંયા મ્યાવ મ્યાવ અવાજ છે બિલાડીનો. તેવી જ રીતે હોંચી હોંચીનો અવાજ ગધેડો કરે, તો અહીંયા છે ગધેડો. બે બે તો બકરી સાથે જોઈન્ટ કરેલું છે, અને કુકડે કૂકતો કૂકડો બોલે. તમારે એ મેચ કરી દેવાનું જાતે. રમત રમતમાં તમે પક્ષીઓને દાણા નાખશો તો કયા કયા પક્ષી દાણા ખાવા આવશે, દાણા પાસે તમારા તેમના ચિત્ર લગાડો. અહીંયા આપણે કશું કરવાનું નથી. નીચે આપેલું છે કાવ્યનું ગાન કરો. તમારે કાવ્યનું ગાન જાતે ઘરે કરવાનું છે અને સાથે સાથે તૈયાર પણ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું PDF મોકલાવું ત્યારે તમારે સ્વાધ્યાય લખવાનો રહેશે નોટબુકમાં, પણ જ્યારે તમે PDFમાંથી નોટબુકમાં સ્વાધ્યાય લખો ત્યારે ટેક્સ્ટબુક પણ પૂરવાની છે. થેન્ક યુ.